वेलकम बैक। करजणमां कोंग्रेसना उम्मीदवार किरीटसिंह जाडेजानो रोड शो, कार्यकारी प्रमुख हार्दिक पटेल जोड़ाशे रोड शो में। कोंग्रेस उम्मीदवार किरीटसिंह जाडेजानुं मोटू निवेदन। डेप्यूटी सीएम पर भाजपनी जूथबंदीना कारणे चप्पल फेंकायुं, भाजप कांग्रेस ने बदनाम करी रही है। आ निवेदन किरीटसिंह जाडेजाए आप्युं छे। रश्मीन पटेल कांग्रेसनुं कार्यकर होय तो भाजप पुरावा आपे। अक्षय पटेल ने लईने किरीटसिंह जाडेजाए आ निवेदन आप्युं। अक्षय पटेल साथे संबंध सारा है, भविष्य में पण सारा रहेशे। हाल में अक्षय पटेल और किरीटसिंह जाडेजा छे कट्टर विरोधी। गुजरात विधानसभा की 8 बैठकों पर पेटा चूंटणी में चूंटणी माहौल जाम्यो छे। आजे किरीटसिंह जाडेजा की जे कांग्रेस की बैठक है ना ऊपर हार्दिक पटेल छे रेली में आवाना छे। अत्यार जोई रह्या छो मोटी संख्या में कार्यकर्ताओ पण जोड़ाई रह्या छे। शू कहो छो किरीटसिंह, केवो लोकोनो आवकार मळी रह्यो छे मतदारोनो જ્યારે આખા વિસ્તારની અંદર આપ પ્રચાર કરી રહ્યા છો? 147 કરજણ સિનોર પોર વિસ્તારમાં અમે ઘરે ઘરે ફેરણી ફરી રહ્યા છે, ત્યારે જે સિનિયર સિટીઝન છે જ્યારે અમે મળવા જઈએ છીએ અને એમને વાત કરીએ છીએ કે આ પેટા ચૂંટણી કેમ આવી છે, ત્યારે એમના આંખમાં આંસુ આવી જાય છે। એ કહે છે કે આવું બધું અમારા સમયમાં નહોતું અને આ છેલ્લા 5-10 વર્ષમાંથી કીટસી કેવું આવ થઈ ગયું છે એમ, અને રડવા લાગે છે। આવા અસંખ્ય લગભગ 100 સિનિયર સિટીઝનો જ્યારે અમે મળવા ગયા છું ત્યારે રડતા જોયા છે અમે। એટલે કરજણ સિનોરની મતદારોમાં ખૂબ આક્રોશ છે। આ પક્ષ વિરોધી ઉમેદવારને કરજણની જનતા 100% પાઠ ભણાવશે, કરજણની જનતા પાઠ ભણાવશે। ખાસ કરીને 2 દિવસ પહેલા ડેપ્યુટી સીએમ ઉપર જૂતું ફેંકાયું, આક્ષેપ પણ કર્યો કે કોંગ્રેસના જ રશ્મીભાઈ છે અને એમને આ જૂતું ફેંક્યું છે, શું કહો છો બાબા? હું આપના માધ્યમથી એમને પૂછવા માંગુ છું કે 2010-2014 સુધી જે તાલુકા પંચાયતના સદસ્ય શું એ કોંગ્રેસના મેન્ડેટ પર હતા કે ભાજપના મેન્ડેટ પર હતા? એ તાલુકા પંચાયતના સદસ્ય હતા, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી રહેલા છે। એ લોકોની આંતરિક જૂથબંધીના કારણે આ બનાવ બન્યો હોય એવું અમને લાગે છે। આમાં અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓની કે આગેવાની કોઈ સંડોવણી નથી। કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો શિસ્તબદ્ધ કોંગ્રેસના સૈનિકો છે, એટલે આવું હીન કૃત્ય કરી ના શકે। હાર્દિક પટેલ ને રાજીવ સાતમ પણ આપની મદદે અથવા આપનો પ્રચાર કરવા આવ્યા, કેટલો લોકોનો જુવાળ વધી રહ્યો છે, કેવી અપેક્ષા છે આગામી સમય મતદાન માટે? કરજણ સિનોર અને પોરના મતદારો હવે સમજી ગયા છે કે આપણે શું કરવાનું છે। આપ ગઈકાલની સભા પણ આપે એટેન્ડ કરી હતી ને આપને ખ્યાલ હશે, અમારે બહારથી ભાડુતી માણસો લાવવા પડતા નથી। આ જનાક્રોશ છે અને એનું રિઝલ્ટ 3 તારીખે મળશે। જનાક્રોશ છે, ભાડુતી માણસો નથી લાવવા પડતા, લોકો સ્વયંભૂ આવી રહ્યા છે અને ચોક્કસ વિજય થશે એવી આશા છે। અને જે રીતે નીતિન પટેલ ઉપર જૂતું ફેંકવામાં આવ્યું છે એ ભાજપનો કાર્યકર હોવાનું કિરીટસિંહ જાડેજા સ્પષ્ટ રીતે જણાવી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, કરજણ।